અગિયાર નંબરના વ્યવહારમાં ધ્યાન આપીએ કે રૂપિયા 4000 પગારના ચેકથી ચૂકવ્યા, રૂપિયા 4000 પગારના ચેકથી ચૂકવ્યા. ખબર જ છે આપણને ખર્ચ ખોટ નુકસાન ઉધાર થાય છે. પગારે ધંધાનો ખર્ચ છે, ખર્ચ છે તો એને ઉધાર કરી દીધો પગાર ખાતે. ઉધાર કેવી રીતે ચૂકવ્યા? ચેકથી ચૂકવ્યા. તો કે બેંક ખાતે જમા. કેટલા? 4000. 4000. ચલો અહીંયા એને મિલકતના ખાનામાં આવી જઈએ. સામે મિલકતના ખાનામાં જોઈએ તો કે પગાર ચૂક્યો છે. ક્યાંય ચૂક્યો છે? બેંકમાંથી. રોકડ સિલ્લકને કોઈ અસર થશે નહીં, રોકડ સિલ્લકને કોઈ અસર થશે નહીં. અસર ન થાય તો રોકડને એઝ ઇટ ઇઝ 66000 અહીંયા ઉતારી દઈશું. બેંક સિલ્લક, બેંક સિલ્લક કેટલી હતી? હવે 15000 હતી, 15000 આપણે અહીંયા ઉતારી છે. ઘટાડો, કેમ ઘટાડો? કારણ કે બેંકમાંથી 4000 રૂપિયા આપણે પગાર ચૂકવ્યો છે. ઘટાડો કરો 4000, તો હવે આપણી જોડે બેંકમાં 11000 રૂપિયા જ વધશે. અને જે પગાર આપણે ચૂકવીએ છીએ તે આપણા ધંધાના પૈસામાંથી ચૂકવીએ છીએ. ધંધાના પૈસામાંથી ચૂકવીએ. ધંધાના પૈસા કયા કહેવાય? મૂડી. એ મૂડી એ ધંધાનો રોકાણ કહેવાય. રોકાણ છે તો 108000 રોકાણ હતું, તેમાંથી પગારના આપણે કેટલા ચૂકવ્યા છે? 4000 રૂપિયા ચૂકવ્યા છે. જો આ 4000 રૂપિયા ચૂકવ્યા હોય તો 108000માંથી 4000 માઇનસ થાય એટલે વધશે 104000 રૂપિયા. મૂડીની અંદર પણ ઘટાડો થયો છે. આ વખતે સ્ટોક કેટલો હતો? 27000 હતો. હવે આ બધાનો સરવાળો કરો એટલે 104000 અહીંયા પણ થઈ ગયા, 104000 અહીંયા પણ થઈ ગયા. દેવું તો એઝ ઇટ ઇઝ 0 જ રહેશે. ચાલો 12 નંબરનો વ્યવહાર છે. જો 12 નંબરના વ્યવહારની અંદર બે વ્યવહાર આપેલા છે, જેને પેટા વ્યવહાર કહીશું આપણે. રૂપિયા 3000નું કમિશન રોકડું મળ્યું છે. કેવું મળ્યું છે? રોકડું. પૈસા રોકડા આવ્યા છે અને 2500 મળવાના બાકી છે. હવે આ શબ્દની અંદર જોજો, મળવાના બાકી છે. શેના બાકી છે? તો કે કમિશન મળવાના બાકી છે. ચાલો બંનેની જુદી જુદી આમનોંધ લખશું, સંયુક્ત આમનોંધ લખશું નહીં, જુદી જુદી આમનોંધ લખીએ જેથી વધારે ખબર પડે. ચાલો આની અંદર આપણે જગ્યાના અભાવના કારણે એકમાં જ પતાવી દીધું છે. જોઈ લેજો. પહેલો વ્યવહાર જોઈએ, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. રોકડ રોકડું મળ્યું હતું, પૈસા કેવા મળ્યા છે? રોકડા મળ્યા છે. રોકડા મળે આવે છે તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. કેટલા? 3000. 3000. ચાલો આનો વ્યવહાર અહીંયા મિલકતમાં જોઈએ. સમીકરણમાં રોકડ 66000 હતી, ઉતારી દીધી, પ્લસ 3000નો વધારો થયો છે રોકડમાં. શેની? તો કે કમિશન મળ્યું રોકડ રીતે, એ 3000 અહીંયા એડ કરી દો. કેટલા થઈ ગયા? 69000 રૂપિયા રોકડ થઈ ગઈ. બેંક સિલક 11000, સ્ટોક 27000, ટોટલ આવશે 107000. હવે મૂડી, મૂડી એ આપણે ધંધાનું રોકાણ છે. અગાઉ પણ મેં વાત કરી, જો માલિક ધંધામાં રોકડ માલ મિલકત લાવે તો તે મૂડીના ખાતે જમા થાય. મૂડીની અંદર પ્લસ થશે કમિશન. 3000 રૂપિયા કમિશન મૂડીની અંદર પ્લસ થઈ ગયું. પ્લસ થાય તો અહીંયા ટોટલ રકમ કેટલી થશે? 107000. ચાલો દેવું એવું ને એવું જ રહેશે. આગળ વાત કરીએ તેની જ અંદર બીજો વ્યવહાર છે કે રૂપિયા 2500 કેવા છે? મળવાના બાકી છે. મળવાના શું છે? બાકી છે. હવે મળવાના બાકી હોય, શું બાકી છે પૂછો એને, શું બાકી છે? તો એણે કીધું આપણને મળવાનું બાકી કમિશન છે. તો લખો, મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. ફક્ત કમિશન ખાતે જમા. ચલો કેટલા? 2500 રૂપિયા. 2500 રૂપિયા. સમીકરણ જોઈએ એનું. રોકડ કેટલી હતી? 69000. બેંક કેટલી હતી? 11000. સ્ટોક કેટલું હતું? 27000. લેણું આપણું ખબર છે અહીંયા 0-0 થઈ ગયું હતું. ક્યારે લેણું? ક્યારે 0-0 થયું હતું? કે જ્યારે આપણે અહીંયા જસલીનના ચૂકવી દીધા હતા ત્યારે. પરંતુ હવે લેણું કેમ છે? કારણ કે 2500 રૂપિયા જે કમિશન મળવાનું હતું તે હજી બાકી છે. શું છે? તે હજી બાકી છે. એટલે બાકી હોય તો તે આપણું શું ગણાશે? લેણું ગણાશે. કારણ કે આપણે તેની જોડેથી પૈસા લેવાના છે. લેણાની અંદર પ્લસ કર્યા 2500 રૂપિયા, ટોટલ લેણું હવે આપણી જોડે 2500 રૂપિયા છે. ટોટલ ગ્રાન્ડ ટોટલ આવશે એનું 109500 રૂપિયા. મૂડીની અંદર 107000 હતા. કમિશન આપણે અગાઉ વાત કરી કે કમિશન ધંધાની આવક કહેવાય. આવક મૂડીમાં પ્લસ કરી 2500 રૂપિયા, ટોટલ હવે મૂડી થઈ કેટલી?
9,500 रुपया। चलो आगळ वात करवी छे। हवे व्यवहार नंबर 11, व्यवहार नंबर 11 पती गयो, व्यवहार नंबर 12 पती गयो। हवे आया छीए आपणे व्यवहार नंबर 13। कयो आया छीए? व्यवहार नंबर 13। व्यवहार नंबर 13 नी वात करीए छीए। चलो व्यवहार शू छे के रुपया 4000 नुं भाड़ू चूकव्युं छे અને 1500 રૂપિયા ચૂકવવાના બાકી છે। ચાલો આપણે ફટાફટ, હવે ટાઈમ નથી બગાડવો, આપણે સંયુક્ત આમનોંધ લઈ લઈએ અને દાખલાની પૂર્ણાહુતિ તરફ જઈએ। ચાલો ભાડું ચૂકવ્યું છે। ભાડું એ ધંધાનું શું કહેવાય? ખર્ચ કહેવાય। જો ખર્ચ હોય તો ઉધાર થાય, ભાડા ખાતે ઉધાર। ટોટલ ભાડું કેટલું થશે? જો 4000 ચૂકવ્યું છે અને 1500 ચૂકવવાનું બાકી છે। 4000 ચૂકવ્યું છે, જો 4000 ચૂકવ્યું છે, આ ભાડું કેવું કરી નાખ્યું છે આપણે? ચૂકવ્યું છે અને 1500 છે એ ચૂકવવાનું બાકી છે। એટલે ટોટલ આપણું ભાડું હતું 5500 રૂપિયા જે આપણે ચૂકવવાનું છે। તો અહીંયા આપણે કેટલા લખીશું? 5500 રૂપિયા લખીશું। તે અત્યારે જ કયા ચૂકવ્યા છે? આપણે ફક્ત 4000 રૂપિયા ચૂકવ્યા છે, તો તે કે રોકડ ખાતે જમા કેટલા? 4000। અને બાકીનું ભાડું આપણે ચૂકવવાનું છે હજી, તો ચૂકવવાના બાકી ભાડા ખાતે જમા કેટલા? 1500 રૂપિયા। ચાલો એનું સમીકરણ જોઈ લઈએ। અહીંયા 13 નંબરનું સમીકરણ જુઓ। અગાઉના ઓલામાંથી આપણે લાયા તીએ રોકડ કેટલી હતી? અગાઉના પહેલાંમાં રોકડ જુઓ, અગાઉમાં રોકડ પડી હતી 6,69,000। 69,000 એ આપણે ઉતારી દીધા છે। હવે 4000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે, જો 4000 રૂપિયા રોકડા ચૂકવ્યા છે। જો આ રોકડા ચૂકવ્યા હોય તો માઇનસ 4000 કરવા પડે, અને 4000 માઇનસ કરીએ તો હવે આપણે કુલ ટોટલ રોકડ વધી 65,000। ચાલો બેંક શિલ્લક 11,000 એમને, સ્ટોક 27,000 એમને, લેણું 2500 રૂપિયા એમને, ટોટલ હવે થઈ ગયું છે આપણું 1,05,500 રૂપિયા, બરાબર। ચાલો મૂડીની અંદર કોઈ ફેરફાર થશે? હા થશે જ ને, શેનો થશે? તો કે ધંધામાં જો આવક આવતી હોય તો આપણે મૂડીમાં પ્લસ કરીએ છીએ, તો ધંધામાંથી ખર્ચ થાય ને તો એને મૂડીમાંથી માઇનસ કરવો પડે। ચલો મૂડી હતી 1,09,500 રૂપિયા, એમાંથી 5,500 જે આપણે આ ભાડું ચૂકવ્યું છે, 5,500 જે ભાડું ચૂકવ્યું છે તેના આપવા પડે તો મૂડીમાંથી માઇનસ કર્યા તો હવે રકમ આપણી કેટલી વધી? 1,04,000 રૂપિયા આપણી મૂડી વધી। દેવું કેટલાનું થઈ ગયું? 1500 રૂપિયાનું દેવું થઈ ગયું। કેમ? કારણ કે આ જે અહીંયા આપણે ભાડું છે એ હજી ચૂકવવાનું બાકી છે। આ ભાડું કેવું છે? ચૂકવવાનું બાકી છે। કેટલા? તો કે 1500 રૂપિયા ચૂકવવાના બાકી છે, ભવિષ્યમાં ચૂકવવું પડશે ને, તે આપણું દેવું ગણાય, એટલે અહીંયા 1500 રૂપિયા આપણે દેવામાં વધારો કર્યો છે। ચાલો 14 નંબરના વ્યવહાર તરફ નજર મારવી છે કે રૂપિયા 2000નો માલ ધર્માદામાં આપ્યો। રૂપિયા 2000નો માલ કેમાં આપ્યો? ધર્માદામાં આપ્યો। ચલો માલ ધર્માદામાં આપ્યો હોય, માલ આપણે ભૂતકાળમાં ખરીદ્યો હશે, માલ ખરીદ્યો હશે ભૂતકાળમાં, આપણા ચોપડે નોંધ કરવી પડે, ભલે ને તમે સેવા કરી હોય તો પણ આપણા ચોપડે નોંધ કરવી પડે। આપણે નિયમ છે કે ખર્ચ ખોટ નુકસાન ઉધાર થાય, ધર્માદામાં આપણે ખર્ચ કર્યો છે તો શું લખશું? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા। ખરીદ ખાતું કેમ આવ્યું? કારણ કે આપણને ખબર છે કે માલનું ખાતું છે એ હંમેશા શું થશે? ઉધાર થશે, ઉધાર થાય। કયું ખાતું ઉધાર થાય? તો કે ખરીદ ખાતું, પણ અહીંયા ખરીદ ખાતું જમા કર્યું છે કારણ કે માલ જાય છે। ચાલો કેટલા? 2000 જો અહીંયા 14 નંબરમાં જોજો, ગૂંચવાઈ ના જતા અહીંયા 14 નંબરમાં 14 14। ચલો રોકડ કેટલી હતી? 65,000 રૂપિયા રોકડ હતી, બેંક 11,000 રૂપિયા, સ્ટોક 27નો હતો, પરંતુ 2000નો માલ જે હતો તે આપણે ક્યાં આપ્યો? સેવામાં આપી દીધો, ધંધામાંથી આપી દીધો।
હવે ધંધામાંથી આપ્યો હોય તો એમાંથી સ્ટોકમાંથી શું થાય, ઘટાડો થાય. ઘટાડો થયો કેટલાનો? 2000 રૂપિયાનો. હવે આપણી જોડે ટોટલ સ્ટોક વધ્યો છે 25,000 રૂપિયાનો સ્ટોક વધ્યો છે. 9,500 સિટીઝ રહેશે, મૂડીમાં ફેરફાર થશે. હા થશે સર. કેમ? કારણ કે ઘટી છે મિલકત આપણી, મિલકત માલ ઘટ્યો છે. માલ ઘટે તો મૂડીમાંથી ઘટાડો કરવો પડે. 1,04,000માંથી 2,000 માઇનસ કરો, જવાબ આવશે 1,02,000. 1,500 રૂપિયા દેવું પણ એ સિટીસ છે. ચાલો આગળ વાત કરવી છે. હવે 15,000 રૂપિયાનું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. જો ખબર પડી ગઈ આપણને, શું ખબર પડી ગઈ? કે ભાઈ વ્યવહાર ઉધાર છે. વ્યવહાર ઉધાર હોય તો એમાં નામ આપેલું હોય. નામ આપેલું છે? હા આપેલું છે. ચલો યાદ કરો, આપણે મિલકત અંગેના વ્યવહાર ભણ્યા હતા ચેપ્ટર નંબર 4 આમનોંધની અંદર. મિલકત અંગેના વ્યવહાર ભણ્યા હતા, એની અંદર આવું આપણી એક આમનોંધની ફોર્મેટ હતી. શું હતી? તો કે જે તે મિલકત ખાતે ઉધાર. જે તે કોના ખાતે? તો કે મિલકત ખાતે ઉધાર. તે કોના ખાતે? તો કે તે વેપારી કે દેવાદાર ખાતે. વેપારી કે દેવાદાર ખાતે જમા, અને તે રોકડ ખાતે પણ જમા. જો વેપારી મિલકત ખરીદે છે અને જો વેપારી મિલકતના રોકડા ચૂકવી દે છે તો અહીંયા વેપારી શબ્દનો ઉલ્લેખ થશે નહીં, ફક્ત જે તે મિલકતનો જ ઉલ્લેખ થશે. પરંતુ જો અહીંયા વેપારી બાકી રાખે છે તો રોકડ શબ્દનો ઉલ્લેખ થશે નહીં, જે તે મિલકત ખાતે ને તે વેપારી ખાતે. ચાલો બેઝિક નિયમ છે, જોઈ લીધા છે આપણે અગાઉ, ફરી એકવાર તમને રિફર થઈ જાય એના માટે ચલાવ્યા. આમનોંધ આવશે ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 15,000. ચાલો નજર આપી દો અહીંયા. રોકડ કેટલી હતી? 65,000 રોકડ હતી. બેંક 11,000. સ્ટોક 25,000નો થઈ ગયો છે. હવે સ્ટોક 25,000, લેણું 2,500, અને નવી મિલકત આવી છે ધંધાની અંદર. મિલકત આવે તો એન્ટ્રી પાડવી પડે. હા પાડવી પડે. એન્ટ્રી પાડીને આપણે સાહેબ ફર્નિચર કેટલાનું? 15,000 રૂપિયાનું. આ બધાનો સરવાળો કરો એટલે જવાબ આવશે તમારો 1,18,500 રૂપિયા. મૂડી એઝ ઇટ ઇઝ અહીંયા એમને એમ જ છે. દેવાની અંદર 15,000 રૂપિયાનો વધારો થયો છે, કારણ કે આપણો વ્યવહાર કેવો હતો? ઉધાર હતો. ઉધાર હોય તો આપણે ભવિષ્યમાં જે ફર્નિચર ખરીદ્યું હતું ત્યાંય આપણે એને પૈસા ચૂકવવા પડશે. પૈસા ચૂકવવાના હોય તો આપણે દેવું ગણાય. 1,500 રૂપિયા તો દેવું હતું જ, પ્લસ વધારો દેવામાં કર્યો 15,000નો, એટલે ટોટલ હવે આપણું દેવું થઈ ગયું 16,500 રૂપિયા. બરાબર. ચાલો 17 નંબરનો વ્યવહાર છે, સોરી એક વ્યવહાર રહી ગયો, 16 નંબરનો વ્યવહાર છે આપણે, કે 6,000 રૂપિયા દીકરીની કોલેજ ફી ભરી. 6,000 રૂપિયા દીકરીની કોલેજ ફી ભરી. ધંધામાંથી માલિક અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ લઈ જાય તો ક્યાં જમા, ક્યાં ઉધાર થશે? ઉપાડ ખાતે ઉધાર થશે. અંગત વપરાશ માટે લઈ ગયો છે દીકરીની ફી ભરવા માટે. કેટલી ભરી ફી? 6,000 રૂપિયા. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા? 6,000 રૂપિયા. ચલો 16 નંબરનો વ્યવહાર અહીંયા ધ્યાન આપજો. 16 નંબરમાં 65,000 રૂપિયા આપણી રોકડ હતી, એમાંથી 6,000 રૂપિયા તો ભાઈ લઈ ગયા છે. કેમ લઈ ગયા છે? તેની પુત્રીની ફી ભરવા માટે. 6,000 માઇનસ કરો એટલે 60,000 માઇનસ જો રોકડ હવે કેટલી હતી? 65,000 છે. માઇનસ માલ ઘટ્યો, કેટલાનો? 6,000નો માલ ઘટી ગયો છે. માલ ઘટ્યો છે તો હવે માલ વધ્યો કેટલાનો? ફક્ત 59,000નો. બેંક 11,000, સ્ટોક 25,000, લેણું 2,500 અને ફર્નિચર 15,000. બધાનો સરવાળો કરો એટલે 1,12,500 રૂપિયા આવે. હવે ધંધામાંથી રોકડ ગઈ છે એટલે મૂડી ઘટશે. મૂડી ઘટશે તો અહીંયા માઇનસ કરો ઉપાડ. મૂડીમાંથી ઉપાડ માઇનસ કરો. 6,000 રૂપિયા એટલે કેટલી વધી? હવે તમારી મૂડી 96,000 રૂપિયા મૂડી વધી, અને દેવું 16,500 તો હતું જ. ચાલો વાત કરી લઈએ. છેલ્લા 3 વ્યવહાર વધ્યા છે. આમનો દયા રાખજો, જગ્યા નથી. આપણે નવનીતનો ઉપયોગ કરીએ છીએ આપણે અત્યારે સમજવા માટે. બરાબર. ચાલો આગળ વાત કરીએ. 17 નંબરનો વ્યવહાર છે આપણી પાસે,
₹1500 बैंक व्याजना जमा कर्या, ₹1500 बैंक व्याजना शू कर्या छे, जमा कर्या छे, बैंक व्याजना जमा कर्या होय ₹1500 अने बैंक चार्जिसना शू कर्या छे, अपना खाते उधार्या छे। चलो संयुक्त आम नोंध आवशे, आनी संयुक्त आम नोंध आवशे। चलो बे आम नोंध लखशू, आमां पहली आम नोंध लखशू बैंक व्याजनी। आपणे नियम हतो बैंकना खाता भण्या हता, याद करो बैंक अंगेना व्यवहार भण्या हता, एनी अंदर व्याज वात करी हती कि व्याज हमेशा जमा थाय, कारण के आपणे एने चूकवू पड़े, चूकवू पड़े तो आपणे बैंक खाते उधार, ते बैंक व्याज खाते जमा। केटला? तो के ₹500। केटला? तो के ₹500। चलो अहीं जोईए छीए क्या गयो बैंक व्याज, आ रह्यो, मळी गयो 59,000। हवे आपणी रोकड हती, बैंक सिल्लक, बैंक सिल्लक केटली हती? ₹11,000। बैंकमां आपणे व्याज आप्युं छे, व्याज आप्युं छे, व्याज गयुं छे बैंकमां, तो वधारो थशे केटलानो? तो के ₹500 वधारो थशे। ₹500 वधारो थाय तो हवे आपणी बैंक सिल्लक केटली थई जशे? 11,500। केटली? 11,500। स्टॉक हतो 25,000 ज, लेणू हतुं 2,500, फर्निचर हती 15,000। टोटल हवे आपणू थई जशे 1,13,000। चलो मूड़ीमां 96,000 मूड़ी हती, बैंकमां गया छे, धंधामां पैसा वध्या छे, व्याज आयु छे, व्याज आवे छे, वधारो करो ₹500 96,000 ने ₹500 देवू एसिटीस ज रहेशे। समझ पड़े छे ने विद्यार्थी मित्रों? चलो आगळ वधीए। हवे બહુ સરળ દાખલો થઈ ગયો છે, જેમ જેમ જેટલો અઘરો લાગતો હતો દાખલો એટલી જ હદે હવે સરળ રીતે સમજાય છે હોને। ચાલો આગળ વધીએ। ચલો 18 નંબરનો વ્યવહાર છે કે વ્યાજના ₹2500 અગાઉથી મળ્યા, વ્યાજના ₹2500 અગાઉથી મળ્યા, ચાલો વાત કરીએ 17 નંબરમાં જ બીજો વ્યવહાર બેંક ચાર્જિસનો આપેલો છે। બેંક ચાર્જિસના ₹200 આપણા ખાતે ઉધાર્યા છે, બેંક ચાર્જિસ ખર્ચ કહેવાય ધંધાનો, ચૂકવવો પડશે, બેંક ચાર્જિસ ખાતે ઉધાર, બેંક ચાર્જિસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, બેંક ખાતે કેટલા? ₹200। ચલો બેંક ચાર્જિસની વાત કરી લઈએ, ખર્ચ થયો છે, મૂડી ઘટશે, બેંક સિલ્લક ઘટી, રોકડ કેટલી હતી? ઓગણસાઠ હજાર રોકડ હતી, બેંક સિલ્લક હતી આપણી 11,500, તેમાંથી માઇનસ કરો ₹200, એટલે હવે આપણી બેંક સિલ્લક થઈ ગઈ 11,300। ચાલો આગળ વાત કરી લઈએ ફટાફટ ફટાફટ। સ્ટોક 25,000, લેણું 2,500, ફર્નિચર 15,000, એઝ ઇટ ઇઝ જ રહે છે બધું, 1,12,800। હવે આપણી જોડે ટોટલ મિલકત વધી છે। ચાલો હવે મૂડીમાં જોઈ લઈએ, ₹96,500માંથી ઘટાડો કરો ₹200નો, ઘટાડો કર્યો ₹200નો, તો ₹96,300 મૂડી વધી, 16,500 દેવું છે। ચાલો 18 નંબરનો વ્યવહાર, વ્યાજના ₹2500 અગાઉથી મળ્યા છે, વ્યાજના વ્યાજ હતું ને એના અગાઉથી મળી ગયા છે, મળ્યા હશે તો ધંધાની અંદર રોકડ આવી હશે, એટલે જ લખ્યું છે રોકડ ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા। ચાલો ₹2500 અસર થો શું થઈ હશે? રોકડ વધે છે અને દેવું વધે છે, રોકડની અંદર ઉમેરો, દેવાની અંદર ઉમેરો, રોકડમાં 59,000 પ્લસ 2,500 એટલે ટોટલ કેટલા થશે? 61,500। બેંક સિલ્લક કેટલી? 11,300। આ બધું જ એસિટી ઉતારીને 1,15,300 આપણો જવાબ આવશે, મૂડી 96,300 રહેશે, દેવાની અંદર 16,500 જે દેવું હતું પર તે હવે દેવું અંદર 2,500 એડ કર્યા બાદ 19,000 દેવું થઈ જશે, સોરી માય મિસ્ટેક। ચાલો આગળ વાત કરી લઈએ છીએ 19 નંબરનો વ્યવહાર, છેલ્લો વ્યવહાર, પ્રકરણ અહીંયા પૂરું થઈ જશે હમણાં, છેલ્લો વ્યવહાર જો, જાહેરાત ખર્ચના ₹2000 અગાઉથી ચૂકવ્યા છે, અગાઉથી એટલે વર્ષો પહેલાં નહીં, ચૂકવ્યા હશે 1-2 મહિના પહેલાં। ચાલો ખર્ચ ઉધાર થાય ખબર જ છે, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, કેટલા? ₹2000। ચાલો કેટલા છે જોઈ લઈએ, લેણું વધશે, રોકડ ઘટશે, રોકડ ખાતે ઉધાર,
કેટલા 61,500 માંથી ઘટાડો કેટલો કરશું આપણે 2,000 નો. હવે આપણી જોડે ટોટલ રોકડ વધી છે 59,500 રૂપિયા, બેંક શિલ્લક વધી છે 11,300 રૂપિયા, સ્ટોક વધ્યો છે 25,000 રૂપિયા. પણ લેણું જે હતું 2,500 રૂપિયા તેની અંદર પ્લસ કરવાના. કેમ? કારણ કે અગાઉથી ચૂકવી દીધા હતા આપણે અગાઉથી, એટલે હવે કોઈ ટેન્શન રહ્યું જ નથી. અને ચૂકવેલ છે જાહેરાત કરશે તો ભવિષ્યમાં લાભ થશે આપણને. લેણાની અંદર વધારો કરો 2,000 રૂપિયાનો, લેણું થઈ ગયું હવે 4,500 રૂપિયાનું અને ફર્નિચર 15,000 રૂપિયાનું. ચાલો બધાનું ટોટલ કરી દો. 115,300 મૂડી છે, 96,300 દેવું છે, 19,000 રૂપિયા. ચાલો બરાબર ખબર પડી છે. તો આ સાથે આપણો 2 નંબરનો દાખલો અહીંયા પૂરો થાય છે અને આ સાથે અહીંયા ચેપ્ટરની પણ પૂર્ણાહુતિ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેટા નોંધ નામનું 6 નંબરનું ચેપ્ટર શરૂ કરશું. દરેક વિદ્યાર્થીને આશા છે કે ખબર પડી હશે બરાબર. એની અંદર ઉદાહરણ પણ આપેલા છે ચોપડીમાં, ચેક કરી લેવાય એકવાર, જેથી આપણે વધારે ને વધારે સ્વાધ્યાય થાય અને ખબર પડે. દાખલામાં પ્રેક્ટિસ વધારજો દાખલાની, આમ નોંધ આવડશે તો જ આગળ આવડશે. ચાલો જય સ્વામી.